નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું હાઈકોર્ટ પટાવાળા વર્ગ ચાર મોડેલ પેપર નંબર ત્રણ મિત્રો અગાઉના બે મોડેલ પેપર આપણે જોઈતા હોય તો જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં મૂકેલા છે ત્યાંથી આપ મેળવી શકો છો મિત્રો આ પેપરની અંદર કુલ સો પ્રશ્નોનું સંકલન કરેલું છે જે આપણી હાઈકોર્ટ પટાવાળા વર્ગ ચારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો પ્લીઝ મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે મિત્રો ખાસ એક વિનંતી છે જો આપ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં ક્લિક કરો જેથી કરીને ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચી રહે અને આપ આપણી તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો વધુ સમય ના લેતા ચાલો જોઈએ હાઈકોર્ટ પટાવારા વર્ગ ચાર મોડલ પેપર નંબર ત્રણ નંબર એક સુનિલ ગાવસ્કરને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે સાચો જવાબ છે લિટલ માસ્ટર બે શહેરી યુવા માટે નીચે આપેલામાંથી યુવા સ્વાભિમાન યોજનાની શરૂઆત કોણે કરી હતી કમલનાથ યોગી આદિત્યનાથ અખિલેશ યાદવ ચંદ્રબાબુ નાયડુ સાચો જવાબ છે વિકલ્પ એ કમલનાથ નંબર ત્રણ નવી દિલ્હીમાં કૃષ્ણ સોપતીનું અવસાન થયું તે ખાલી જગ્યા હતા વિકલ્પ સી રાઇટર ભારતની સૌથી ઝડપી સ્વદેશી ટ્રેન ટ્રેન અઢારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે સાચો જવાબ છે વિકલ્પ બી વંદે ભારત એક્સપ્રેસ આગળનો પ્રશ્ન પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું સાચો જવાબ છે વિકલ્પ એ દિલ્હી ગોવામાં અટલ સેતુનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય પ્રધાનનું નામ શું છે તો મિત્રો ગોવામાં સેતુ ઉદઘાટન વિકલ્પ ડી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું હતું આંખ ફાટી જવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય સાચો જવાબ છે વિકલ્પ સી આશ્ચર્ય પામવું વૃંદાનો સમાનાર્થી શબ્દ કયો છે તો મિત્રો વૃંદાનો સમાનાર્થી શબ્દ થશે વિકલ્પ સી તુલસી એક સો સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે તો મિત્રો એકથી સો સુધીની અંદર કુલ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે પચીસ સાચો જવાબ છે અહીંયા પચીસ નંબર દસ કઈ રકમનું આઠ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ ચારસો થાય તો મિત્રો સાચો જવાબ છે અહીંયા બારસો પચાસ કેવી રીતે તો મિત્રો અહીંયા સૂત્ર તમે મૂકશો એ બરાબર સો આઈ ભાગ્યા આર એન મિત્રો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો આઈ બરાબર સાદું વ્યાજ ચારસો રૂપિયા આપ્યું છે આર બરાબર આઠ ટકા અને મુદત એન ચાર વર્ષ આપેલી છે કિંમત મૂકશો તો જવાબ આવશે અહીંયા બારસો પચાસ રૂપિયા નંબર અગિયાર જાણીતા રમતવીર પહેલે કયા દેશ સાથે સંકળાયેલ છે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી બ્રાઝિલ નંબર બાર તમિલનાડુ સરકારની ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ જી આઈ એમ બે હજાર ઓગણીસની બીજી આવૃત્તિમાં કેટલા એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તો મિત્રો બસો બોતેર ત્રણસો પાંત્રીસો ચાર બસો એકાવન તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ હસ્તાક્ષર થયા છે નંબર સાવ સમૂહ છે આ નગર આ કયો અલંકાર છે સાવ બાળકના સમૂહ છે આ નગર મિત્રો સાચો જવાબ થશે અહીંયા વિકલ્પ ડી ઉપમા આગળનો પ્રશ્ન આપેલ વાક્ય માટે એક શબ્દ આપો જૂની પ્રણાલિકાઓનું આચરણ તેમજ સમર્થન કરનાર તો મિત્રો જૂની પ્રણાલિકાઓનું આચરણ તેમજ સમર્થન કરનારને આપણે કહીએ છીએ વિકલ્પ સી રૂઢિચુસ્ત એટલે સાચો જવાબ છે વિકલ્પ સી રૂઢિચુસ્ત રાધા મોહન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે રાધા મોહન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી પોલો ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ બે હજાર ઓગણીસ કોણે જીતી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ બે હજાર ઓગણીસ કોણે જીતી તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ ડી નાઓમી ઓસાકા આગળનો પ્રશ્ન ચેપોક સ્ટેડિયમ ક્યાં આવેલું છે ચેપોક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી ચેન્નઈ ખાતે અમૂલ કેમલ દૂધ કયા રાજ્યમાં લોન્ચ કરાયું અમૂલ કેમલ દૂધ કયા રાજ્યમાં લોન્ચ કરાયું તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા વિકલ્પ એ ગુજરાતમાં નંબર ઓગણીસ ભારતના પ્રજાસત્તાક દિવસીય પરેડના મુખ્ય મહેમાન કોણ હતા ભારતના પ્રજાસત્તાક દિવસીય પરેડના મુખ્ય મહેમાન કોણ હતા તો મિત્રો સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ વિકલ્પ એ સિરિલ રામફોસા નંબર વીસ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો સાચો જવાબ છે અહીંયા વિકલ્પ બી ઓગણીસો એકાણું ઓગણીસો ને બાણુંમાં આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કેટલા ટેકનોલોજી મિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કેટલા ટેકનોલોજી મિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા સાચો જવાબ છે મિત્રો વિકલ્પ સી ત્રણ નેક્સ્ટ ક્વેશ્ચન બેક બેકહેન્ડ બેકસ્પિન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે બેક બેકહેન્ડ બેકસ્પિન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે મિત્રો સાચો જવાબ થશે અહીંયા વિકલ્પ એ ટેનિસ આગળનો પ્રશ્ન કોમનવેલ્થનું મુખ્ય મથક ક્યાં આવેલું છે કોમનવેલ્થનું મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ બી લંડન રમતગમતની તાલીમ ક્ષેત્રે નીચેનામાંથી કયો પુરસ્કાર આપવામાં આવે છે રમતગમતની તાલીમ ક્ષેત્રે નીચેનામાંથી કયો પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ થશે વિકલ્પ સી દ્રોણાચાર્ય પુરસ્કાર મેઘધનુષ્ય કયા પ્રકારનો સમાસ છે તો મેઘધનુષ્ય એ મધ્યમ પદલોપી પ્રકારનો સમાસ છે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યામાંથી બે અંકની સૌથી નાની સંખ્યા બાદ કરવામાં આવે તો જવાબ શું મળે તો મિત્રો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા થશે નવસો નવ્વાણું અને બે અંકની સૌથી મોટી સંખ્યા થશે દસ નવસો નવ્વાણુંમાંથી દસ થશે તો વધશે નવસો ને નેવ્યાશી તો સાચો જવાબ છે વિકલ્પ સી નવસો ને નેવ્યાસી ત્યાર પછી મિત્રો સત્યાવીસમો પ્રશ્ન અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી રમતગમત ક્ષેત્રની અંદર અઠ્યાવીસ સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ ઓગણીસો ને વીસમાં આગળનો પ્રશ્ન વરાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ વરાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ મિત્રો આ પંક્તિનો છંદ ઓળખાવો સાચો જવાબ થશે વિકલ્પ સી શિખરીની ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન પૂર્ણ સંખ્યાના ગણને શાના વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો પૂર્ણ સંખ્યાને અંગ્રેજીના અંદર કહેવાય છે હોલ નંબર માટે પૂર્ણ સંખ્યાઓને આપણે દર્શાવીશું ડબલ્યુ વડે ત્યાર પછી છે ફોર્મ્યુલા વન સંબોધન કઈ રમત માટે વપરાય છે તો ફોર્મ્યુલા વન સંબોધન મિત્રો વિકલ્પ સી મોટર રેસિંગ માટે વપરાય છે ત્યાર પછી છે બત્રીસમો પ્રશ્ન ગુજરાતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર ચેસ રમતવીર કોણ છે ગુજરાતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર ચેસ રમતવીર છે એ કોણ છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ તેજસ બાકરે કરાટેને કયા દેશ સાથે સંબંધ છે કરાટેને કયા દેશ સાથે સંબંધ છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી જાપાન શૂન્ય એ સરવાળા માટેની કેવી સંખ્યા છે તો મિત્રો શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે માટે જવાબ આવશે અહીંયા વિકલ્પ સી તટસ્થ નેક્સ્ટ ક્વેશ્ચન ગોલ કયા ખેલાડીની આત્મકથા છે ગોલ કયા ખેલાડીની આત્મકથા છે સાચો જવાબ છે વિકલ્પ બી મેજર ધ્યાનચંદ આગળનો પ્રશ્ન સૌપ્રથમ પ્રથમ ક્યારે ક્રિકેટ વિશ્વકપની અંદર રંગીન કપડાં અને સફેદ દડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો મિત્રો સાચો જવાબ તો છે અહીંયા વિકલ્પ બી ઓગણીસો ને બાણુની અંદર ક્રિકેટ વિશ્વકપની અંદર રંગીન કપડાં અને સફેદ દડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ તો મોહનથી ફર ખવાયું મોહનથી ફર ખવાયું આની કર્તરી રચના બનાવો તો મિત્રો સાચો જવાબ થશે વિકલ્પ સી મોહને ફર ખાધું ત્યાર પછી અડત્રીસ ભારતીય ઓલિમ્પિક પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ભારતીય ઓલિમ ઓલિમ્પિક પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ ઓગણીસો અને ચોવીસમાં ઋણ શૂન્ય ધન સંખ્યાઓ મળીને કઈ સંખ્યા બને છે તો મિત્રો જે સંખ્યાની અંદર ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધનનો સમાવેશ થતો હોય એવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે એટલે સાચો જવાબ થશે વિકલ્પ બી પૂર્ણાંક સંખ્યાઓ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી સાચો જવાબ છે વિકલ્પ સી ઇંગ્લેન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અમેરિકાનું ફોરેસ્ટ હિલ કઈ રમત સાથે સંકળાયેલું છે અમેરિકાનું ફોરેસ્ટ હિલ કઈ રમત સાથે સંકળાયેલું છે સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ સી લોન ટેનિસ સાથે સંકળાયેલું છે સ્ટેલમેટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે સ્ટેલમેટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે સાચો જવાબ છે વિકલ્પ ડી શતરંજ મોતીબાગ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે મોતીબાગ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે સાચો જવાબ છે વિકલ્પ બી વડોદરામાં ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો ભારતની રાષ્ટ્રીય રમત છે મિત્રો વિકલ્પ સી હોકી ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે વિકલ્પ ડી ઉરૂગવે ઉડન પરી તરીકે કોને ઓળખવામાં આવે છે ઉડન પરી તરીકે કોને ઓળખવામાં આવે છે સાચો જવાબ છે વિકલ્પ એ પીટી ઉષા વિજયાલક્ષ્મી પંડિત પિંગ પોંગ કઈ રમતનું નામ છે વિજયાલક્ષ્મી પંડિત પિંગ પોંગ કઈ રમતનું નામ છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ ટેબલ ટેનિસ ત્યાર પછીનો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે ક્રિકેટ ભારતીય રૂપિયાનું ચિહ્ન કોણે શોધ્યું તો મિત્રો ભારતીય રૂપિયાનું ચિહ્ન જે છે એ વિકલ્પ સી ડી ઉદયકુમારે શોધ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ નથી કઈ મિશ્ર ધાતુ નથી સાચો જવાબ છે તાંબુ નીચેનામાંથી સૌથી ઝડપથી ઉગતી વનસ્પતિ કઈ છે નીચેનામાંથી સૌથી ઝડપથી ઉગતી વનસ્પતિ કઈ છે વિકલ્પ એ વાંસ પારસીઓના દેવસ્થાનને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે મિત્રો અહીંયા અગિયારી મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના બે નાયબ વડાપ્રધાન પણ હતા તો મિત્રો એ કોણ હતા તો સાચો જવાબ અહીંયા આવશે વિકલ્પ સી ચરણસિંહ અને જગજીવન રામ બ્રિટનનો ગુપ્તર વિભાગ કયા નામે ઓળખાય છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ સી સ્કોટલેન્ડ યાર્ડ મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે સાચો જવાબ છે ગાંધીનગર ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેઘના કાર્ટા કહેવામાં આવે છે ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેઘના કાર્ટા કહેવામાં આવે છે તો મિત્રો જવાબ છે અહીંયા વિકલ્પ એ મૂળભૂત અધિકારોને ત્યાર પછીનો પ્રશ્ન યોગ્ય રીતે જોડકા જોડો ખજુરાઓની સામે ઓરિસ્સા ની સામે બિહાર નાલંદાની સામે મહારાષ્ટ્ર અને ની સામે મધ્યપ્રદેશ તો મિત્રો સાચું જોડકું જે છે એ આનું નીચેનામાંથી કયું થશે તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે અહીંયા એ એ ચાર બી વન સી ટુ અને ડી થ્રી ફરીથી એકવાર જોઈ લો કે એની અંદર એટલે ખજુરાઓની સામે આવશે મિત્રો મધ્યપ્રદેશ ત્યાર પછી કોણાર્ક જે છે એ ઓરિસ્સામાં આવેલું છે નાલંદા એ બિહારમાં અને ડી ઈલોરા એ મહારાષ્ટ્રની અંદર આવેલી છે તો સાચો જવાબ છે વિકલ્પ એ ભારતીય સંસદના પ્રત્યેક અધિવેશનની શરૂઆત કયા ગીતથી થાય છે જવાબ છે વંદે માતરમથી ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ફેરવવામાં આવી ત્યારે ભારતના ગવર્નર જનરલ કોણ હતા ભારતની રાજધાની કલકત્તાથી જ્યારે દિલ્હી ફેરવવામાં આવી ત્યારે ભારતના ગવર્નર જનરલ કોણ હતા તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ ડી લોર્ડ હાર્ડિંગ ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈન પર્વત તરીકે ઓળખાતો હતો સાચો જવાબ છે ગિરનાર પંચાયતી રાજની શરૂઆત નાગોર જિલ્લાથી થઈ તે જિલ્લો કયા રાજ્યમાં છે જવાબ છે રાજસ્થાનમાં નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કહીએ તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય છે માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થશે એક નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ચિલ્કા ઓરિસ્સા પુલિકટ તમિલ તમિલનાડુ વુલર જમ્મુ કાશ્મીર કે પિછોલા ઉત્તરાખંડ તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી પિછોલા ઉત્તરાખંડ કે જે ખોટું જોડકું છે સમગ્ર દેશમાં જીએસટીનો અમલ ક્યારથી થયો તો સમગ્ર દેશની અંદર જીએસટીનો અમલ એક જુલાઈ બે હજાર સત્તરના રોજ થયો હતો કયો રાજા પ્રિયદર્શી રાજા તરીકે ઓળખાતો હતો કયો રાજા પ્રિયદર્શી તરીકે ઓળખાતો હતો જવાબ છે વિકલ્પ એ અશોક ત્યાર પછીનો પ્રશ્ન સિકંદરને ભારતમાં સૌથી પહેલાં કોનો સામનો કરવો પડેલો સિકંદરને ભારતમાં સૌથી પહેલાં કોનો સામનો કરવો પડેલો વિકલ્પ એ રાજા પોર્સેનનો કયા રાજાને ગુપ્ત વંશનો આદ્ય સ્થાપક કહેવામાં આવે છે કયા રાજાને ગુપ્ત વંશનો આદ્ય સ્થાપક કહેવામાં આવે છે જવાબ છે વિકલ્પ બી શ્રી ગુપ્ત મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો જવાબ છે વિકલ્પ ડી બૃહર્ વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થઈ સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે અઠ્ઠાવનથી પતંજલિએ કયા ગ્રંથની રચના કરેલી છે તો મિત્રો પતંજલિએ વિકલ્પ એ મહાભાષ્યની રચના કરેલી છે મુદ્રા રાક્ષસની રચના કોણે કરેલી છે સાચો જવાબ છે વિકલ્પ ડી વિશાખાદત્ત ત્યાર પછીનો પ્રશ્ન ચરક સંહિતા કઈ વિદ્યાનો ગ્રંથ છે વિકલ્પ બી આયુર્વેદ કનિષ્ક પહેલાંએ કાશ્મીરમાં બોલાવેલી બૌદ્ધ પરિષદ કયા સ્થળે યોજાઈ હતી

વિક્રમશિલા વિદ્યાપીઠ આવેલી છે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ બી બંગાળમાં વિક્રમશીલા વિદ્યાપીઠ કોણે બંધાવી હતી સાચો જવાબ છે રાજા ધર્મપાલે ત્યાર પછીનો પ્રશ્ન છે વર્તુળનું પરીઘ કેટલો છે કે જેનો વ્યાસ જે છે એ એકવીસ સેન્ટીમીટર હોય તો મિત્રો વ્યાસ એકવીસ સેન્ટીમીટર હોય તો વર્તુળના પરિઘનું સૂત્ર થશે અહીંયા પાયડી પાયની કિંમત મૂકો બાવીસ ભાગ્યા સાત અને ઓલરેડી વ્યાસ તો આપેલો છે એકવીસ તો સાત તરી એકવીસ અને બાવીસ તરી છાસઠ માટે મિત્રો સાચો જવાબ થશે અહીંયા વિકલ્પ એ છાસઠ સેન્ટીમીટર ત્યાર પછીનો પ્રશ્ન ચીની યાત્રાળુઓ હ્યુએન્સ ત્યાંગ અને ઇસિંગ કોના સમયમાં આવ્યા હતા તો મિત્રો સાચો જવાબ છે કે હ્યુએન્સ ત્યાંગ અને ઇસિંગ એ સમ્રાટ હર્ષના સમયની અંદર આવેલા હતા તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી સમ્રાટ હર્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે નાલંદા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો નાલંદા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો વિકલ્પ એ બખ્તિયાર ખલજી કયા ગુપ્ત રાજાને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે સમુદ્રગુપ્ત નાલંદા વિદ્યાપીઠ કોના સમયમાં બંધાઈ હતી સમ્રાટ હર્ષના સમયમાં તક્ષશિલાની વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો તો મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ જે છે એ વિકલ્પ સી હુણોએ કર્યો હતો દક્ષિણમાં ચાલુક્યોની સત્તાને સર્વોપરી બનાવનાર પ્રતાપી સમ્રાટ કોણ હતા દક્ષિણમાં ચાલુક્યોની સત્તાને સર્વોપરી બનાવનાર પ્રતાપી સમ્રાટ કોણ હતો વિકલ્પ બી પુલકેશી બીજો ત્યાર પછીનો પ્રશ્ન કયો સમ્રાટ ઇતિહાસમાં દાનવીર સમ્રાટ કહેવાય છે હર્ષ સમાસનો પ્રકાર જણાવો વહેલું મોડું તો મિત્રો વહેલું મોડું કયા પ્રકારનો સમાસ થશે સાચો જવાબ છે સમાસ સંધિ છોડો મહાવત્તા અમાત્ય સૌપ્રથમ કયા નવી રાઇફલો સ્વીકારવાનો ઇનકાર કર્યો જવાબ છે અહિયાં બરાકપુરની સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું મહેન્દ્ર સજ્જન કયા પ્રકારનો સમાસ છે સાચો જવાબ છે અહીંયા

પલ્લવ અને ચાલુક્ય ત્યાર પછીનો પ્રશ્ન શિક્ષણનો અધિકાર કેટલા વર્ષના વય જૂથ માટે અમલ કરવામાં આવ્યો છે સાચો જવાબ છે 6 થી ચૌદ વર્ષના ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું સમુદ્રગુપ્તે કયા નગરની ગણના સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે થાય છે તો મિત્રો લોથલની ગણના જે છે એ સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે થાય છે વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ છે સાચો જવાબ છે ઈસવીસન સોળસો ને હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે રાજકોટમાં છેલ્લો પ્રશ્ન મિત્રો કયા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ હતી કયા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ હતી તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ આવશે વિકલ્પ સી ગુપ્ત યુગ હવે મિત્રો વિડીયોના અંતમાં આપણે પ્રશ્ન પ્રશ્ન મિત્રો એ છે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ બે હજાર ઓગણીસ કોણે જીતી રિપીટ કરું છું મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ બે ઓગણીસ કોણે જીતી છે